साबरकांठा जिल्लाना हिम्मतनगर मोतीपुरा पासे आम आदमी पार्टी द्वारा रोजगारी गेरंटी यात्रा शुरू थाय ते पहेला ज आम आदमी पार्टी ना 70 कार्यकर्ताओनी अटकायत करी पोलीस मथके लई जवामां आव्या। ગુજરાતમાં આજથી રોજગારી ગેરંટી યાત્રા સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં યોજવાની હતી। જો કે હિંમતનગર ખાતે રોજગારી યાત્રાની નોંધણી તેમજ યાત્રા યોજાય તે પહેલાં જ 17 જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। સાથે સાથે યુવરાજસિંહ જાડેજાએ હિંમતનગરમાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે હાલના તબક્કે રાજ્ય સરકાર મોટા આંકડા દર્શાવી રહી છે, ત્યારે સાચી બાબત ગુજરાતની જનતા સામે લાવવાના પ્રયાસ કરવા જતાં લોકશાહીનું હનન થઈ રહ્યું છે, તેમજ પોલીસ દ્વારા ગમે તેટલો કરાય છતાં જરૂર પડશે તો જેલ ભરો આંદોલન કરીને પણ ગુજરાતમાં સાચા આંકડા રજૂ કરવાનો પ્રયાસ કરાશે। તો ભાજપ સરકાર દ્વારા રોજગારીના ખોટા આંકડા દર્શાવે છે, ત્યારે સાચા આંકડા બહાર લાવવાનો પ્રયાસ અંતર્ગત આ યાત્રા યોજી છે, ત્યારે સરકાર ખોટી રીતે લોકશાહીનું હનન કરવાનો પ્રયાસ કરે છે। જો કે કોઈ પણ સંજોગો આ યાત્રા અટકશે નહીં। જીલ રાવલ, ZSTV સાબરકાંઠા। સૌપ્રથમ તો હિંમતનગરથી રોજગાર ગેરંટી યાત્રા છે એની શરૂઆત કરવા જઈ રહ્યા હતા અમે, અને શરૂઆત કરવામાં અમારે જે વિદ્યાર્થીઓ છે, યુવાનો જે છે, એની વ્યથાઓ વેદનાઓ સાંભળવાની હતી। ત્યારબાદ જે એક આંકલન કરવાનું હતું કે ભાઈ ગુજરાતમાં ટોટલ બેરોજગારો કેટલા છે, જે રીતે 27 વર્ષથી ભ્રષ્ટ ભાજપનું સરકારનું જે રીતે શાસન ચાલી રહ્યું છે તેમાં વર્તમાન પરિસ્થિતિ અલગ છે અને જે બેનરોમાં દેખાડવામાં આવે છે પરિસ્થિતિ અલગ છે। જ્યારે વિધાનસભા ઉપર જ્યારે આંકડાઓ રજૂ કરવામાં આવે છે તે અલગ હોય છે અને એના મંત્રીઓ દ્વારા જે આંકડા રજૂ કરવામાં તે અલગ હોય છે। એટલે અમે સાચું આંકલન કરવા માટે અને યુવાનોને ન્યાય આપવા માટે કઈ રીતે અમે કહી શકાય કે ન્યાય આપી શકીએ, જે 10 લાખ સરકારી રોજગારીની વાત કરી હતી તો અમે રોડમેપ, અમે વ્યૂહરચના, અમારું જે પ્લાનિંગ હતું એ સામાન્ય જનતા સુધી પહોંચાડવા જઈ રહ્યા હતા। પરંતુ કહેવાનું કે જે રીતે ભ્રષ્ટ ભાજપનું દમનશાહી શાસન જે રીતે ચાલી રહ્યું છે, સરમુખત્યારી શાસન જે રીતે ચાલી રહ્યું છે તે હંમેશા અવાજ દબાવવા માટે જ માની રહ્યું છે। વર્તમાનમાં પણ અમારા હિંમતનગરના 18 કાર્યકર્તાઓ જે આમ આદમી પાર્ટીના 18 જે કાર્યકર્તાઓ છે એની અટકાયત કરી લેવામાં આવી છે। આ ખૂબ જ જે લોકશાહી કહેવાય ને, લોકશાહીનું હનન છે। અવાજને ગોંધી રાખો, દબાવી દેવો, આ એક ભાજપની નીતિ રહી છે। હંમેશા ભાજપે અવાજ દબાવવાનું કાર્ય કર્યું છે। જો એને અવાજને દબાવવાની જગ્યાએ અવાજ સાંભળવાનું કાર્ય કર્યું હોત તો ચોક્કસપણે આનું નિરાકરણ પણ આવી શક્યું હોત, પરંતુ ભ્રષ્ટ ભાજપ સરકારે પોતાના મળતિયાઓને સેટ કરવામાં, પોતાના નજીકના લોકોને કહેવાય કે મામા ભત્રીજા વાત કરી અને સેટ કરવામાં જ હંમેશા આ બધી જે કહી શકાય કે નોકરીઓ છે એમાં એને સેટ કર્યા છે। અમારે મહેનતુ લોકોને લગાડવા છે, અમારે સાચું આંકલન જોઈએ છે, એટલા માટે અમે બેરોજગાર નોંધણી મેળો એ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને અમે પ્રશાસન તંત્ર છે, પોલીસ તંત્ર છે, બરાબર છે, વહીવટી તંત્ર છે એને નમ્ર અપીલ કરીએ છીએ કે આપના બાળકો પણ આમાંથી પસાર થવાના છે, તો મહેરબાની કરી અમને જે કહેવાય કે પરમિશન જે છે એ આપવામાં આવે અને દરેક જગ્યાએ અમે જે આયોજન કર્યું છે એ આયોજન પૂર્વકનું કામને કરવા દેવામાં આવે। ખાસ આજનો જે કાર્યક્રમ છે તે તો હાલ તો કઈ રીતનો રહેશે, હવે સ્થગિત રાખવામાં આવશે કે શરૂ કરવામાં આવશે? એ કાર્યક્રમ હજી આજના દિવસે પણ શરૂ જ રહેશે। જે પણ અમારા કાર્યકર્તાઓની અટકાયત થઈ છે એને કઈ રીતે પોલીસ પ્રશાસન દ્વારા અમારી જે લીગલ ટીમ છે એ લાગેલી છે કામે અને એને પણ અત્યારે અમે ટેકલ કરી રહ્યા છીએ। થોડા સમયમાં કદાચ અમારાથી થોડું મોડું થયું છે, પરંતુ કાર્યક્રમ છે એ હંમેશા કન્ટિન્યુ જ રહેશે, એમાં કોઈ પણ બાધા નહીં રહે।